સમગ્ર દેશભરમાં પર્યાવરણ અંતર્ગત અભિયાન પર ભાર મૂકવામાં આવતો હોય છે ત્યારે આશોજ ગુરુવારને વાપી ખાતે આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ રથયાત્રા અંગે પત્રકાર પરિષદની બેઠક સંસ્થાના પ્રમુખ નાનજીભાઈ ગુજરના નીચા હેઠળ મળી હતી, જેમાં રથયાત્રાની સમગ્ર જાણકારી અપાઈ હતી. સમગ્ર દેશભરમાં પર્યાવરણ અંતર્ગત અભિયાન પર ભાર મૂકવામાં આવતો હોય છે ત્યારે આજરોજ ગુરુવારના વાપી ખાતે આશાપુર માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ રથયાત્રા અંગે પત્રકાર પરિષદની બેઠક સંસ્થાના પ્રમુખ નાનજીભાઈ ગુજરના નેજા હેઠળ મળી હતી, જેમાં રથયાત્રાની સમગ્ર જાણકારી આપી હતી. આયોજનમાં વાપી ચાણોદથી 21 જુલાઈના રોજ 11 વાગે શોભા વધાવશે. કાર્યક્રમના મુખ્ય મહેમાન વનમંત્રી રમણલાલ પાટકરે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે અને 22 જુલાઈના રોજ વાપી અંબા માતાના મંદિરથી ખાતે આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટ પ્રમુખ નાનજીભાઈ ગુજ્જર તેમજ વાપીના વિવિધ સંગઠન કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપશે. ત્યારબાદ રાજસ્થાન રથયાત્રાનું પ્રસ્થાપન કરાવીને વાપીથી રાજસ્થાન નીકળશે, જેમાં વાપી આશાપુર માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા 11,000 વૃક્ષના છોડોને ભેટ આપશે. આજે 27 જુલાઈથી 29 સુધી વૃક્ષારોપણનો કાર્યક્રમ સુરત, ભરૂચ વગેરે શહેરોમાં રથયાત્રા ચાલશે, જેની સમગ્ર આગેવાની આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટ પ્રમુખ નાનજીભાઈ ગુજ્જર કરશે. આ સાથે તેમના હર્ષદભાઈ પરીખ, પીવી જૈન રાજસ્થાન અગ્રણી, જેમાં વાપીના વિવિધ સંગઠનનો સહકાર મળશે. આ રથ 26 જુલાઈના રોજ રાજસ્થાનના ઉદયપુર પહોંચશે, ત્યાંથી આગળ રાજસ્થાનના વિવિધ ગામો અને શહેરોમાં પર્યાવરણ રથયાત્રા અંગે જાણકારી પૂરી પાડશે. रथ वापी गुजरात से 22 तारीख को रवाना होगा सुबह 11 बजे अम्बाजी मंदिर से और राजस्थान पहुंचेगा 25 तारीख सुबह श्रीनाथ जी. 27 तारीख से पौधारोपण का वहाँ कार्य किया जाएगा कोमलगढ़ तहसील कालेजर पंचायत में और 28 तारीख को पासोल पंचायत में बड़ा कार्यक्रम रखा गया है, जो वहाँ के सांसद महोदय हैं हरिओम सिंह जी राठौर, उनके आदर्श पंचायत के अंदर. 29 तारीख को एक अमर जल महादेव का मंदिर है जो उमलगढ़ तहसील कालीजर पंचायत में आता है, वहाँ पे 29 तारीख को बड़ा पहाड़ के अंदर मंदिर है, उस मंदिर से और पूरे गांव में पौधे दिए जाएंगे. 3,000 पौधे 27 तारीख को दिए जाएंगे लोगों को. प्रत्येक व्यक्ति को 2 पौधा देने का संदेश है हमारा. तो तासोल आदर्श ग्राम पंचायत है, उसमें हम लोग 5,000 पौधे दे रहे हैं. उस पंचायत ने संस्था को 3 एकड़ जमीन दी है पौधे लगाने के लिए, हमें खाली पौधे देने हैं, बाकी रख रखाव सब पंचायती ही करेगी. तो ये हमें एक अच्छा मौका मिला है यहाँ गुजरात से जाकर वहाँ पे काम करने का. और गुजरात को और राजस्थान को, हमारी गुजरात हमारी कर्म भूमि है, तो गुजरात और राजस्थान को एक संदेश देना है कि गुजरात की वातावरण, सुंदर वातावरण को राजस्थान मेवाड़ की धरती, पन्ना दही और महाराणा प्रताप की धरती तक पहुँचे, मीराबाई की धरती, कृष्ण भगवान की विश्राम भूमि, चार भुजा की विश्राम भूमि और एकलिंगनाथ की विश्राम भूमि, वहाँ पे इस काम को हम लोग सुंदर तरीके से करें. और गुजरात की सारी संस्थाओं का, सारे संगठन का इस संस्था को आशीर्वाद और प्यार प्राप्त हो रहा है. ब्यूरो रिपोर्ट, वापी.